જો છોકરી માઇનર હોય કદાચ માઇનર તો નહીં હોય તો અત્યારે પોસ્ટો લાગ્યો હોય તો એ સંજોગોની અંદર વધુ વધુ સજા કરી સારામાં સારો દાખલો બેસાડવો જોઈએ એક ઉપાય છે આના માટે. જી રુઝનજી શું કહેશો, આસ્થા જ્યાં હોય ત્યાં વિશ્વાસ આપોઆપ આવી જાય છે, પરંતુ વિશ્વાસ મૂકે અને આ રીતનું વિશ્વાસઘાત થતો હોય છે. સી આમાં એવું છે કે જ્યારે લોકો બ્લાઇન્ડ ફેથ કહેવાય, બ્લાઇન્ડ ફેથ રાખતા હોય આસ્થા, રાઈટ વર્ડ, જી કે ભાઈ મને આ ભાઈ આ જે કરે સારું છે, એમના હાથમાં ચમત્કાર છે ને યુ નો, એટલે પછી પેલા ભાઈ કઈ બી કરે તો તમે એને માની લો, તમે એને એક્સેપ્ટ કરો, એક પોઈન્ટ એ છે. બીજું ઓબ્વિયસલી તમે કંઈક લાલો છો તો બી તમે માની લો અને એક્સેપ્ટ કરો, બીજો પોઈન્ટ છે. એટલે અલ્ટિમેટલી લોકો એ કયા સ્ટેજમાં છે એ ખબર નથી, પણ જયારે જે લોકો જે સ્ટેજમાં છે એ રીતે લોકોનું કામ ચલાવે છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઘણી વાર એ લોકોને કઈક કમી હોય ને ત્યાંથી પૈસા મળી જતા હોય, એ લોકોનું ઘરનું પોષણ ચાલતું હોય, જેમ એમને કીધું સાહેબે કીધું હતું કે જોબ મળતી હોય, તો ઓબ્વિયસલી એ બી લોકો પછી થોડું ઘણું આખાડા કામ કરતા રહે. એટલે આ જે આખું આખું જે કલ્ચર છે, આજે આપણે અગર રામ રહીમની જ વાત કરીએ તો એમને તો એ તો પોતાના સેલ્ફને એમ બી કહે છે કે ભાઈ જેમ તમે એમના અકાઉન્ટ જોશો, ટ્વિટર અકાઉન્ટ ને બધું, તો એમના સેલ્ફને એક્ટર બી કહે છે, સિંગર બી કહે છે, ને તો એમને એલ્બમ બી કાઢી છે. અત્યારે મેં વાંચ્યું કે એમને એક એલ્બમ નું નામ છે લવ ચાર્જર કે લવર ચાર્જર એવું કંઈક નામ છે. એટલે તમે સમજો એનું માઇન્ડસેટ કેવું છે માણસનું કે આવી બધી એલ્બમો કાઢે છે તો એ લોકો વાવા કરે છે. એટલે અલ્ટિમેટલી તમે એટલું યાદ રાખજો કે અગેન હું રિપીટ કરું છું કે આપણે જે વિચારીએ છીએ કે એના બધા ઘણા અનુયાયી છે, નથી. ધીઝ આર ઓલ પ્રેક્ટિકલી પેડ પીપલ. હશે સો અને બતાવ્યું છે હજાર, એ નક્કી વાત છે. બીજું કે એમને 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 શો ઓફ છે, ઘણા લોકોને જેને કંઈક કરવાની શો ઓફ ની જરૂર હોય, અને આવા જે સોકોલ ગોડમેન હોય કે જે રિલીજિયસ લીડર્સ પોતાની જાતે કરતા હોય, વધારે શો ઓફ કરે તાકી લોકો એટ્રેક્ટ થાય અને લોકો અંધશ્રદ્ધા લાગે કે હા બહુ મોટો પાવરફુલ માણસ છે. કારણ કે તમે જુઓ, અગેન રિપીટ કરું છું કે આજે લોકો રસ્તા પર બેઠા છે, એ લોકોને કંઈક જુદી સ્ટોરીઓ ખબર છે, લોકોને કશું ખબર જ નથી. એ લોકો કહે છે કે અમારા ધર્મ પ્રોબ્લેમ મેં હૈ, એ લોકો એવું કહેવા માટે તમારા ગુરુ પ્રોબ્લેમ મેં, જિસમે તુમ્હારા અન્ન અન્ન દેખતે હૈ, આમ તેમ દાન કરતે હૈ. પછી એવી બધી સ્ટોરીઝ આવે છે કે એમને કઈ 25 દીકરીઓને એડોપ્ટ કરી. અરે ભાઈ 25 દીકરીઓને એડોપ્ટ કરી તો અમારે તો સુરતમાં કેટલા બધા બિઝનેસમેનો 100-100 1000-1000 દીકરીઓ એડોપ્ટ કરીને બેઠા છે. દેટ ડઝન્ટ મીન કે છોકરી એડોપ્ટ કરો એટલે દેટ ડઝન્ટ મીન કે તમે એકદમ સંત સન્યાસી બની જતા. એટલે નો ઓલ ધીસ થિંગ્સ, ધેર ઇઝ અ લેક ઓફ પીપલ નોઇંગ.